ઇન્ટરવ્યૂમાં મોટાભાગે પ્રશ્નો ત્રણ એક એની કેટેગરી હોય છે કે સૌથી પ્રથમ તમને એવા ક્વેશ્ચન પૂછવામાં આવે કે જે ક્વેશ્ચનથી તમે ફેમિલિયર હોય એટલે તમારા બેકગ્રાઉન્ડ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે જો તમે જોબ કરતા હોય તો તમારા જોબના વિશેના ક્વેશ્ચન પૂછવામાં આવે જો તમે જોબ ના કરતા હોય ફ્રેશર હોય તો પછી તમારા જે બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ગ્રેજ્યુએશનનું બેકગ્રાઉન્ડ છે એના ઉપર તમને ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે પ્લસ સેકન્ડ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે સેકન્ડ જે પાર્ટ હોય છે પોર્શનનો એમાં તમારી જે ચોઇસીસ છે એના ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે પછી થર્ડ જે છે થર્ડ પાર્ટમાં મોટાભાગે કરંટ રિલેટેડ કે કોઈ બી એવી કોઈ ઇસ્યુ હોય કે જે ચર્ચામાં રહ્યા હોય તો એના ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો મહદઅંશે આમ જોવા જઈએ તો ત્રણ પાર્ટમાં ઇન્ટરવ્યૂ ડિવાઈડ હોય છે મને પૂછવામાં આવેલા ક્વેશ્ચનોમાં મોટાભાગે ક્વેશ્ચન્સ મારા જે જોબ બેકગ્રાઉન્ડ હતું એના ઉપર હતા અને બીજું હતું કે જે મારો પ્રેફરન્સ હતો એના ઉપર ક્વેશ્ચન હતા એક ક્વેશ્ચન મને યાદ છે કે જે મને મારા જે જોબ સિલેક્શન ઉપર પૂછવામાં આવ્યો હતો કે એક સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન હતો કે માની લો તમે ડીવાયએસપી છો અને કોઈ એક સ્થળ ઉપર મર્ડર થયું છે તો ત્યાં તમે શું કરશો એમ તો એનો પછી મેં જે વ્યવસ્થિત એક જવાબ હોય કે જે પોલીસને સ્ટેપ બાય સ્ટેપ જે કામ કરવાનું હોય એની રીતે મેં એનો જવાબ આપ્યો હતો એમ અને બોર્ડ મેમ્બર વોઝ સેટિસ્ફાઈડ એમને સારું લાગ્યું હતું કે ભાઈ તમે પરફેક્ટલી એનો જે જવાબ આપવાનો હતો એ આપ્યો છે આમ તો ડીવાયએસપી બનવું જ એક ખૂબ મોટું ડ્રીમ હતું અને એ ડ્રીમ આઈ એમ લિવિંગ રાઇટ નાઉ અને આમ તો ફિલ્ડમાં ઘણી બધી બાબતો છે કે જે કદાચ લોકોને પાછળથી ખ્યાલ આવતી હોય છે અત્યારે હાલ મને જે અત્યારે હાલ સમસ્યા દેખાય છે જે હું ટ્રાય કરીશ કે ભવિષ્યમાં જ્યારે બી અવસર મળે તો એમાં થોડો સુધાર લાવવાની કોશિશ કરીશ એ જે છે આપણા ટ્રાફિક સેન્સની ઇન્ડિયન્સનો ટ્રાફિક સેન્સ આપણે બધા જાણીએ છીએ કે બહુ ખરાબ છે અને દિન પ્રતિદિન જે આજે વાહનોની સંખ્યા વધતી જાય છે તો એના કારણે અકસ્માતો ખૂબ થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે કદાચ આપણે કલ્પના બી નથી એટલા મોટા પ્રમાણમાં લોકોની જાનહાનિ થઈ રહી છે તો મારો પ્રયત્ન રહેશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી એક સમયે કદાચ એના પર બી ફોકસ કરવાની અને એ બાબતે વિષયમાં થોડું સારું કામ કરવાનો પ્રયત્ન રહેશે મારો એનો ડર દૂર કરવાનો એક જ રસ્તો છે કે તમે જે બી તમારી કમજોર કડીઓ છે સપોઝ તમે સમર્થ છો તમે બધી રીતે સક્ષમ છો તેમ છતાં તમે પાછા પડો છો તો ક્યાંક ને ક્યાંક એ તમારા ડર કે ક્યાંક ને ક્યાંક તમારામાં ક્યાંક કમજોરી હશે એ કમજોરીને તમે હેડ ઓન ફેસ કરો કોઈને કમજોરી હોય ગણિતમાં કમજોરી હોય બરાબર કોઈને ઇંગ્લિશમાં કમજોરી હોય કોઈને બંધારણ ના ફાવતું હોય તો આ બધા જે એવા વિષયો છે કોઈને બધું ફાવતું હોય પણ એન્ડ ટાઈમે એક્ઝામનો જે હોલનો જે એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટમાં જઈને ગભરાઈ જતું હોય તો આવા સમયે મારા હિસાબે એક જ વસ્તુ કરવાની કે એક્ઝામ હોલમાં જાઓ એટલે અપેક્ષા રાખવાની જ નહીં કે આપણે પાસ થવા આવ્યા છીએ આપણે તૈયારી કરી છે અને આપણે ખાલી એક એક્ઝામ આપવા બેઠા છીએ જ્યારે માણસ ઉપર અપેક્ષાનો બોજ વધી જાય છે ત્યારે એને પરફોર્મ કરવામાં તકલીફ પડતી હોય છે તો મોટાભાગે અપેક્ષાના બોજને લઈને એક્ઝામ આપવા ના જઈએ ખાલી એક એક્ઝામ છે એ જ રીતે એને ટ્રીટ કરીએ જેમ આજ સુધી આપણે બાળપણથી અત્યાર સુધી હજારો એક્ઝામો આપેલી છે તો એ જ હજારો એક્ઝામોની માની લો કે એક એક્ઝામ છે તો એ રીતે એને ટ્રીટ કરો તો તમને ઇશ્યુ ના નડે એમ આ એક સારો પ્રશ્ન છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ આને ફેસ કરતા જ હોય છે કારણ કે વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે બધાને તકલીફો પડતી જ હોય છે તો આવા સમયે આવા વિદ્યાર્થીઓ માટે જરૂરી નથી કે કોચિંગ ક્લાસ કરવા જ અને એના માટે એમને શરૂઆત છે કે સાહિત્ય પણ સસ્તું સાહિત્ય મળી જ રહેતું હોય છે આપણે જે આપણા પ્રાથમિક શિક્ષણમાં જે માધ્યમિક શિક્ષણના જે પુસ્તકો હોય છે એ સારામાં સારું સાહિત્ય છે અને સૌથી સારામાં સારું એના પછીનું કોઈ સાહિત્ય હોય તો એ છે આપણું ન્યૂઝપેપર છાપવું તો જો તમે આ બે વસ્તુને જો તમે યોગ્ય ઉપયોગ કરતા જાણતા હોય તો મારા હિસાબે તમારે બીજા કોઈ વધારાના સાહિત્યની જરૂર પડતી નથી અને એના ઉપર પણ આજના આધુનિક જમાનામાં ઇન્ટરનેટનો યુગ છે સ્માર્ટફોન આજે બધા વિદ્યાર્થીઓ જોડે છે તો ઇન્ટરનેટનો પણ જો તમે કાર્યક્ષમ ઉપયોગ કરો તો તમને વાંધો આવે નહીં એમ અને આઈ ડોન્ટ થિંક કે એના પછી કોચિંગ ક્લાસની જરૂર પડે કારણ કે ઓલરેડી ઇન્ટરનેટ ઇઝ ફૂલ ઓફ વિડીયોઝ કે જે તમને કોઈ બી પરીક્ષાના ઉપર સારામાં સારું ઘેર બેઠા કોઈ બી જગ્યાએ કોઈ બી સમયે તમને એવું માર્ગદર્શન મળી રહે છે તો બસ તકલીફ ક્યાં થાય છે કે ઇન્ફોર્મેશન બહુ બધી છે એટલે અત્યારે હાલ ધ્યાન એ રાખવાનું છે
કે વિદ્યાર્થી મલ્ટિપલ ઇન્ફોર્મેશન સોર્સીસને જોઈને કન્ફ્યુઝ ના થઈ જાય. તમે સર્ચ કરો, તમને જે સારું લાગે પછી તમે એના પર વિશ્વાસ મૂકીને એને જ ફોલો કરો. વધારે પડતા સોર્સીસની પાછળ તમે ગાંડા ના થશો તો તમે શોર્ટ સક્સેસ મળશે. હવે એવો જ સંદેશ આપીશ કે જે મેં જાતે ફોલો કર્યો છે અને તમારી સામે અત્યારે હાલ ઉપસ્થિત છું, એ મંત્રને ફોલો કરીને સક્સેસફુલ બન્યા પછી. એ જે મારો મંત્ર હતો એ પહેલો હતો કે તમારું લક્ષ્ય તમે ક્લિયર રાખો. એટલે તમારું લક્ષ્ય ક્લિયર રહેશે તો તમને આગળ શું છે, આગળ શું કરવું છે એના વિશેની કન્ફ્યુઝન દૂર થઈ જશે. સેકન્ડ વસ્તુ છે કે અથાક મહેનત કરો. મહેનત એટલી કરો કે જેનાથી તમને ક્યારેય પસ્તાવો ના થાય કે મેં આટલી વસ્તુ બાકી રાખી એમ. કોઈ વસ્તુ બાકી જ ના રહેવી જોઈએ એમ. એટલી સખત મહેનત કરો એમ કે એ પરાકાષ્ઠા કહેવાય મહેનતની, એને તમે વળગી રહો. અને થર્ડ છે, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. કારણ કે પહેલી બે વસ્તુ હશે પણ જો પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ નહીં હોય તો તમે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જે સફળ છે એને તમે સારી રીતે પૂરું નહીં કરી શકો, ક્યાંક ને ક્યાંક વચ્ચે અટકાઈ જશો એમ. તો આ ત્રણ મારા સક્સેસ ફોર્મ્યુલા છે અને મેં મારા તમામ બધા પુસ્તકો ઉપર આ ત્રણ મંત્રો લખેલા હતા. અને જ્યારે બી પુસ્તક પકડું તો પહેલાં એ ત્રણ મંત્રો હંમેશા યાદ રાખતો. અને થ્રુઆઉટ જે અમારી તૈયારી છે દરમિયાન મેં એને બહુ સ્ટ્રિક્ટલી ફોલો કર્યું છે એમ. તો એના કારણે જ હું સક્સેસફુલ થયો છું. ચોક્કસ આવા પ્રયાસ થઈ રહ્યા છે, એ સારી વાત છે. અને આજના આધુનિક જમાનામાં તો વ્યક્તિ એક જગ્યાએ આજે હું પોતે જો લોકોને માર્ગદર્શન આપવા જઈ શકું તો વધુમાં વધુ 10-15 કે 20 માણસોને હું માર્ગદર્શન આપી શકીશ. પણ આજના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જો મારા માર્ગદર્શનથી હજારો અને લાખો વિદ્યાર્થીઓને ફાયદો થતો હોય તો આવા જે પ્રયત્નો છે એ આવકાર્ય છે અને આવા પ્રયત્નો થવા જ જોઈએ. Thank you.